છે રસિકનું બીજું રૂપ અને એમાં પણ પાછી શિલ્પા. આજે ભલે આ લોકો વાકમાન કરીને ખુશ થયા, પણ ભૂલે નહીં કુરુક્ષેત્રના મેદાનમાં ભાષણ નહીં પણ વાર કરવાની ક્ષમતા જોઈ. અને વાર કરવાની શરમ એને જ આવે જેને સંબંધોની પરવા હોય. મને શરમ પણ નથી અને સંકોચ પણ નથી. અજય ક્યાં છે તોરલ બહુ? એ બસ થોડીક વારમાં આવતો હશે. લાગેલા ઘા ઉપર આ મીઠું મીઠાઈ ભભડાવવી પડશે. આવ વાલા, જલ્દી આવ, એટલે આઈના સુખદ વાતાવરણમાં હું આ મીઠાઈ ભભડાવી વાતાવરણને દુઃખદ કરી દઉં. વાહ, આને સંસ્કાર કહેવાય બહુ. હવેલીમાં આજકાલ જે કઈ થઈ રહ્યું છે ને એના પરથી તો મેં ધારી લીધું તું કે વડીલ તરીકેનું મારું માન ઘુમાવવું પડે, પણ ના, તમે તો તમારા માવતરના સંસ્કાર ઉજાડ્યા. માવતરના નહીં, સાસુ સસરાના સંસ્કાર છે. એ સ્વભાવ તોરલ નો સ્વભાવ, તરસ્યાનો કોઠો ઠારવો એ અમારા પરિવારની પરંપરા છે. અને હા, તોરલની એક બીજી વાત યાદ રાખવા જેવી, કોઈ આપણને દુખી કરે ને તો એ આપણા કર્મ, ને આપણે કોઈને સુખી કરીએ ને એ જ આપણો ધર્મ. ઊંચી વાત, બહુ ઊંચી વાત છે વાલા. ને મોટા બાપુ, ઊંચી વાતને ખાલી સાંભળવાની ના હોય, ઊંચી વાતને વર્તનમાં લાવવાની, પછી એ કોઈએ પણ શીખવાડી હોય. એમ સમજને સમજવા માટે ઉંમરનું બંધન વચ્ચે ના લાવવાનું. વાત ખોટી નથી વાલા, 100% સાચી વાત છે તારી. પણ હું છે કે તકલીફ ન્યાથી શરૂ થાય જ્યારે નાના મોટા થવા લાગે અને મોટા પોતાની મોટાઈ ભૂલી નાના થવા માંડે. આ તારી જ વાત કરને, જે મારાથી નાનો અને તું એ વાતે.